ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચની સિરીઝની ચોથી મેચ રાજકોટમાં સત્તરમી જૂનના રોજ રમાનાર છે ત્યારે સમગ્ર શહેરમાં ક્રિકેટ ફીવર છવાયો છે ભારતીય ટીમ કાલાવાડ રોડ પર આવેલી સયાજી હોટલમાં રોકાવાની છે અને પંદર જૂન એટલે કે આવતીકાલે ભારત અને દક્ષિણ આફ્રિકા બંને ટીમના ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે જેમાં ભારતીય ટીમનું સયાજી હોટલ ખાતે રેડ કાર્પેટમાં ગરબા સાથે સ્વાગત કરવામાં આવશે સયાજી હોટેલમાં ભારતીય ખેલાડીઓના પોસ્ટર્સ પણ લાગી ચૂક્યા છે જેમાં ભારતીય ટીમનું ગરબાથી તો સાઉથ આફ્રિકાના ખેલાડીઓને ફૂલોની માળા પહેરાવીને આવકારવામાં આવશે ભારતીય ટીમ બ્રેકફાસ્ટમાં ગાંઠિયા જલેબી અને સાંજે ઘૂઘરાનો સ્વાદ માણશે લંચમાં ઢોકળીનું શાક વઘારેલો રોટલો અને ડિનરમાં રાજસ્થાની ફૂડ ઘેવર રબડી કૈ સાંગળી દાલબાડી અને ઇન્દોર ચાટ નો સ્વાદ માણશે હોલ સેટ બધું ટોટલી સેટ થઈ ગયું છે તમે જુઓ કે એન્ટ્રી એન્ટ્રીથી લઈ અને રૂમ સુધી બધે પ્લેયર્સ પ્લેયર્સના લગાડેલા છે જેમ કે ની વાત કરીએ તો રિસભ ના કટઆઉટ્સ ટોટલી એના રૂમમાં લગાડેલા છે એના વેલકમ લેટર સાથે વેલકમ પ્લેટર્સ આખી હશે તેમાં એનો ફોટો હશે આખું વેલકમ પ્લેટર્સ ટોટલી કરેલી હશે અને ફૂડનું કહું તો રાજસ્થાની ગુજરાતી અને આપણી ઇન્દોરી સ્પેશિયલ જે પણ આઇટમ છે એના માટે આપણે ડિઝાઇન કરેલી છે સ્પેશિયલ ભારતીય ટીમના કેપ્ટન પંત માટે આઠમા માળે રાજસ્થાની રોયલ થીમ ઉપરનો સ્યુટ રૂમ સજાવાયો છે ઉપરાંત હાર્દિક પંડ્યા અને યુજવેન્દ્ર ચહલના ફોટાવાળા ખાસ પીલો પણ બનાવવામાં આવ્યા છે ભારતીય ટીમનું વેલકમ લેટરથી સ્વાગત થશે દક્ષિણ આફ્રિકાની ટીમ એકસો પચાસ ફૂટ રિંગ રોડ ઉપર આવેલી ફોર્ચ્યુન હોટેલ ખાતે રોકાવાની છે અગાઉ પણ બે હજાર પંદરમાં માં આફ્રિકા ટીમ આજ હોટેલમાં રોકાઈ ચૂકી છે માટે ત્યાં પણ વેલકમ બેક ના પોસ્ટર લાગવામાં આવ્યા છે ખાસ જે રીતે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હાલમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે જેને જોતા સંક્રમણ ન વધે તે માટે હોટેલ સ્ટાફ દ્વારા પૂરતી કાળજી રાખવાની રહેશે હોટેલના તમામ સ્ટાફ મેનેજર સહિત સૌ કોઈના બે વખત કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે આગામી પંદરથી અઢાર જૂન ચાર દિવસ સુધી હોટેલમાં અન્ય પબ્લિક માટે રૂમ બેન્કવેટ હોલ અને રેસ્ટોરન્ટ બંધ રહેશે